विद्युत विभाजन पद्धतिना दाखलाओनो अलग अलग रीते पूछावानी जे रीतो छे आ अलग अलग बधी ज पद्धतिओ आपणे अहींया समझी चूक्या छे। ત્યારબાદ હવે આપણે વિદ્યુત વિભાજનના આધારિત એમસીક્યુ માટેની રીત જોવાના છીએ, જ્યાં ધારો કે આપણી પાસે NaCl છે। આ NaCl ની ત્રણ અવસ્થાઓ વિશે ચર્ચા કરવાના છીએ। આ ત્રણ અવસ્થાઓમાં પ્રથમ અવસ્થા એટલે કે NaCl જો પિગલિત અવસ્થામાં છે, તો જો NaCl નું સાંદ્ર દ્રાવણ લેવામાં આવે છે તો, અને NaCl નું મંદ દ્રાવણ લેવામાં આવે છે તો, આ ત્રણ પદ્ધતિ દરમિયાન એનોડ અને કેથોડ પર કયા પ્રકારની પ્રક્રિયાના અંતે કયા કયા ભાગો છૂટા પડે છે, જેના વિશેની ચર્ચા આપણે અહીં કરવાના છીએ। આ ચર્ચામાં સૌપ્રથમ લઈએ NaCl। તો NaCl પાસે કુલ આયનની સંખ્યા કેટલી, કે જ્યારે NaCl પિગલિત અવસ્થામાં છે એવા દરમિયાન તેમાં કુલ આયનોની સંખ્યા છે 2, Na+ અને Cl-। સાંદ્ર દ્રાવણમાં આયનોની સંખ્યા કેટલી, Na+ Cl- H+ અને O-2, એટલે કે ચાર આયનો થઈ ગયા। કેમ કે દ્રાવણ બનાવેલું છે પાણીની અંદર, તો પાણીના બે આયનો પણ અહીંયા ઉમેરાશે। મંદ દ્રાવણમાં પણ Na+ Cl- H+ અને O-2, આ પ્રકારે ચાર અલગ અલગ આયનો જોવા મળતા હોય છે। તો હવે આ પ્રક્રિયા દરમિયાન એનોડ પર અને કેથોડ પર શું છૂટું પડશે, તો તેના માટે આપણે ચર્ચા કરીએ। તો અહીંયા પિગલિત અવસ્થામાં તો બે જ આયનો છે, આથી Cl2 અને આને છૂટું પડશે। પરંતુ જ્યારે ચાર આયનો થાય છે આવા સમય દરમિયાન એનોડ પર Cl2 છૂટો પડે છે, કેમ કે ઓક્સિજનની સરખામણીમાં Cl એ ઝડપથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હોય છે। જ્યારે Na અને H આ બંનેમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોની હોય, તો તે આપણે આ એકમની શરૂઆતમાં જે શીખ્યા છીએ સક્રિયતા શ્રેણી, તેના આધારે સમજી શકાય। એટલે કે સોડિયમ અને H આ બંને જો એકબીજાની કમ્પેરિઝનમાં હોય તો સરળતાથી ઇલેક્ટ્રોન કોણ મેળવશે, તો જે ઓછો સક્રિય હોય તે, અહીંયા ઓછો સક્રિય H છે, આથી H છૂટો પડે છે। અને હંમેશા યાદ રાખવું, મંદ એટલે કે જલીય દ્રાવણ હોય આવા સમયે હંમેશા પાણીનું વિદ્યુત વિભાજન થતું હોય છે। જ્યારે હાઇડ્રોજન કરતા વધારે સક્રિય ધાતુ એ ધન આયન સ્વરૂપે હોય આવા સમયે હંમેશના માટે પાણીનું જ વિદ્યુત વિભાજન થવું જોઈએ। ત્યારબાદ આ જ રીતે આપણે અહીંયા ઉદાહરણ લઈએ છીએ, જેમ કે આપણી પાસે અહીંયા છે AgNO3, જેની પાસે ફરીથી ત્રણ અવસ્થાઓ છે, જેમાંની પહેલી અવસ્થા પિગલિત અવસ્થા છે, બીજી અવસ્થા સાંદ્ર દ્રાવણ છે, અને ત્રીજી અવસ્થા મંદ દ્રાવણ છે, મંદ અથવા તો જલીય દ્રાવણ છે। આવા સમયે તેની અંદરથી કયા કયા ભાગો છૂટા પડે, તો સૌપ્રથમ પિગલિત અવસ્થામાં તો આપણે સમજ્યા છે તે જ રીતે O2 અને સિલ્વર છૂટું પડશે। સાંદ્ર દ્રાવણ લઈએ છીએ એવા દરમિયાન Ag અને H અહીંયા ઓક્સિજન જ છે, એટલે ઓક્સિજન તો ઋણ આયન સ્વરૂપે છૂટો પડવાનો છે, પરંતુ સિલ્વર અને એચ આ બંનેમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે કોણ? અહીંયા સોડિયમ અને હાઇડ્રોજનની સરખામણીમાં હાઇડ્રોજન મેળવતું હતું, કેમ કે તે ઓછું સક્રિય છે, જ્યારે સિલ્વર અને હાઇડ્રોજનની સરખામણીમાં સિલ્વર ઓછું સક્રિય છે, આથી સિલ્વર ઇલેક્ટ્રોન મેળવે છે અને સ્થાયી બને છે, અને મંદ અથવા તો જલીય દ્રાવણમાં પાણીનું વિદ્યુત વિભાજન, આના ખૂબ જ ઓછા આયનો છે જે સરળતાથી રિમૂવ થશે, પણ પાણીનું વિદ્યુત વિભાજન એ આપણે અહીંયા લખવાનું હોય છે। તો આ રીતે આ જે પદ્ધતિ છે, આ પદ્ધતિની અંદર આપણે સાંદ્ર દ્રાવણ હોય તો કયા પ્રકારના ભાગો છૂટા પડે છે, મંદ દ્રાવણ હોય તો કયા પ્રકારના ભાગો છૂટા પડે, અને ખાસ પિગલિત અવસ્થા હોય તો એના એ જ પદાર્થો, એના એ જ ધન આયન અને ઋણ આયન છૂટા પડતા હોય છે, જે ખાસ સમજવાનો પ્રયત્ન કરીશું। ત્યારબાદ હવે આપણે આગળના લેક્ચરમાં વિદ્યુત વહન વિશે એટલે કે વાહકતાના ભાગો વિશે ચર્ચા કરવાના છીએ।